નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 7 વિષય છે ગુજરાતી એકમ 3 જેનું નામ છે અમારી કામધેનુ. આ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5-8 મિત્રો આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, આ એકમ અમારી કામધેનુ તમે શીખી ગયા હશો, જાણ્યું હશે, સમજ્યું હશે. તો તેમાં લેખક ચંદ્રકાંત પંડ્યાએ સુંદર મજાનો પાઠ રજૂ કર્યો છે. 12 ભીખુ એમનું પુસ્તક છે, તેમાંથી આ નાનકડો એકમ અમારી કામધેનુ લેવામાં આવ્યો છે, જેમાં લેખકના ઘરે જે ગાય હતી, બૂડી ગાય, તેનું સુંદર મજાનું વર્ણન આપણા આ એકમમાં કરેલું છે. મિત્રો, અગાઉ આ જ એકમના શબ્દાર્થ, શબ્દ સમૂહો માટે 1 શબ્દ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1-4 આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે. તમારે તેના વિડીયો જોવા હોય તો ચેનલ પેજ ઉપર જઈ તમે તે વિડીયો જોઈ શકો છો. અત્યારે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર 5-8. તો જોઈએ આપણને કયા કયા પ્રશ્નો આપેલા છે તે સમજીએ. તો મિત્રો, આપણને સૌપ્રથમ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 5 આપેલો છે, જેની આપણને સૂચના આપી છે વિકલ્પોમાંથી શબ્દનો અર્થ ધારો અને ચોરસ બોક્સ કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો મિત્રો, અહીં આપણને 3 શબ્દો આપેલા છે. તે શબ્દોનો 3 અર્થ આપેલા છે, તેમાંથી સાચો અર્થ ધારી આપણે હવે એકમમાં એ અર્થનું જે વાક્ય આપ્યું છે તે આપણે લખવાનું છે. તો જોઈએ સૌપ્રથમ. તો મિત્રો, પહેલો શબ્દ છે શિવ, જેનો અર્થ થશે ધાર. હવે મિત્રો, એકમમાં જે વાક્ય આપ્યું છે તે આપણે અહીં નોંધવાનું છે. તો મિત્રો, એકમમાં આપણને આવું વાક્ય આપ્યું છે, નાનું છોકરું એ આંચલને ખેંચીને આપણો બીજો શબ્દ છે લાગણી, જેનો અર્થ થશે વિચાર. તો મિત્રો, હવે એકમમાં જ્યાં લાગણી શબ્દ લખ્યો છે તે વાંચી આપણે વાક્ય લખવાનું છે. તો આ પ્રમાણે લખીશું, બૂડી ગાયના દૂધની લાગણીથી મહિને ₹25 જેનો અર્થ થાય છે ગુજરાત. હવે મિત્રો, એકમમાં જ્યાં પેટીયુ શબ્દ લખેલું છે એ વાક્યને સમજીએ. વાક્ય આ પ્રમાણે લખીશું, નાનો ભાઈ અને નાની બહેન કેટલા જ ઘરમાં, એટલે અમારું પેટીયું લખવાનું છે.
તો આ રીતે પ્રશ્ન 5મો મિત્રો ઉત્તર લખીશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે ઉત્તર લખીશું. હવે આગળ વધીએ, પ્રશ્ન નંબર 6 જોઈએ મિત્રો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે મિત્રો જગ્યા આપેલી છે, તો તેમાં પણ આપણે અસુંદર મજાના વાક્યનું લેખન કાર્ય કરી લઈશું. તમે જાતે પ્રયત્ન કરીને એકમ વાંચીને ઉત્તર લખશો તો તમને ખૂબ જ મજા આવશે. આગળ પ્રશ્ન 6 મિત્રો, પ્રશ્ન 6 આપણને આપેલો છે સુંદર મજાનો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. લીટી દોરે શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. મિત્રો આપણે આ એકમનો શબ્દાર્થ વાંચ્યો હશે, તેના શબ્દ સમૂહો વાંચ્યા હશે, તો આપણે આ ઉત્તરોને વ્યવસ્થિત લખી શકીશું. મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પણ શબ્દ સમૂહ આપ્યા છે, જોડે જોડે આપણે જે અગાઉ પ્રશ્ન નંબર 1 થી 4 નો વિડીયો બનાવેલો છે તેમાં પણ આપણે શબ્દ સમૂહોના ઉત્તરો આપેલા છે. તો જોઈએ આપણે આ ઉત્તરો કેવી રીતના લખી શકીએ. પહેલું વાક્ય, મને તાજુ ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. મિત્રો આ શબ્દ નીચે લીટી કરી છે, તે શબ્દ આ પ્રમાણે છે, તાજુ ફીણવાળું. તો મિત્રો તેનો અર્થ થશે આપણો શેડ કઢવો. તો હવે આપણે ઉત્તર આ પ્રમાણે લખીશું, મને શેડ કઢવું દૂધ ખૂબ ભાવે છે. મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. હવે બીજું, મારા મિત્રને કે જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ખાય છે. તો મિત્રો આપણે લીટી આટલા શબ્દ સમૂહો નીચે કરેલી છે, જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ખાય. તો મિત્રો આપણને ખબર છે તેને આપણે કહીશું કામધેનુ. તો વાક્ય બનાવીએ, મારા મિત્રની કે કામધેનુ છે. આ રીતે આપણે બીજું વાક્ય બનાવીશું. આપણને ખબર છે કે શબ્દ સમૂહોમાં આ શબ્દ સમૂહનો અર્થ કામધેનુ થાય. હવે આગળ ત્રીજું વાક્ય, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. આ શબ્દ નીચે આપણને લીટી દોરીને આપી છે, તો માલિશ કરવી, કોઈ પણ પશુઓને માલિશ કરવી એના માટે શબ્દ છે ખરેરો. એકમ આપેલો જ છે. તો હવે આપણે વાક્ય બનાવીએ, રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. મિત્રો આ રીતે આપણને ત્રણેય વાક્યોમાં શબ્દ સમૂહો આપેલા છે, તેના બદલે એક શબ્દ મૂકી આપણે વાક્ય લખવાનું છે. તો આ રીતે મિત્રો આપણે ઉત્તર લખીશું. તમે જાતે પ્રયત્ન કરીને પણ આ ઉત્તર લખી શકો છો. ઉત્તર લખીશું શેડ કઢવું, 1, 2 અને 3. હવે આગળ વધીએ, નવો પ્રશ્ન જોઈએ. સાતમો પ્રશ્ન મિત્રો આપણને આ રીતે આપેલું છે, ઉત્તર જોઈએ. ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. મિત્રો અહીં આપણને ત્રણ વિરુદ્ધાર્થી શબ્દોની જોડ આપેલી છે. સૌપ્રથમ તે સમજી લઈએ ઉદાહરણમાં, વેળા. તો મિત્રો પ્રશ્ન 7 મિત્રો આપણને આ રીતે આપેલો છે, જેની સૂચના આ પ્રમાણે છે. ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. મિત્રો અહીં આપણને ઉદાહરણ સ્વરૂપે ત્રણ અલગ અલગ વિરુદ્ધાર્થી શબ્દોની જોડ આપેલી છે. સૌપ્રથમ આપણે તેને સમજી લઈએ, વેળા તો અવેળા, નિયમિત તો અનિયમિત, ચોખ્ખું તો ગંદુ. આ ત્રણ શબ્દની જોડ આપણને પાઠ્યપુસ્તકમાં લખીને આપેલી છે. એની નીચે આપણે બે અલગ અલગ શબ્દોની જોડ, વિરુદ્ધાર્થી શબ્દોની જોડ બનાવીને મૂકવાની છે. તો મિત્રો એકમમાંથી આપણે એવા શબ્દો શોધીશું કે જેમાંથી જેનો વિરુદ્ધાર્થી શબ્દ આપણને ખ્યાલ હોય અથવા પાઠ્યપુસ્તકમાં જ આપેલો હોય તેવા શબ્દોની જોડ આપણે જાતે બનાવવાની છે. તો તમે જાતે પ્રયત્ન કરીને પણ
આવા વિરુદ્ધાર્થી શબ્દોની જોડ બનાવી શકો છો અથવા અહીં આપણે નમૂનારૂપ ઉત્તર જોઈએ. તો કયા કયા શબ્દો આવી શકે? સૌપ્રથમ આપણે તે જોઈએ. તો મિત્રો એક શબ્દ લખીશું આપણે, આ તો આવો શબ્દ બનશે. ત્યારબાદ સ્થિર, તો અસ્થિર આ શબ્દ પણ એકમમાં આપેલો છે. ત્યારબાદ નાનું, તો મોટું આવો એક શબ્દ બનશે. ત્યારબાદ હયાત એટલે જીવી, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ મૃત. આ રીતે મિત્રો આપણે ચાર અલગ અલગ શબ્દોની વિરુદ્ધાર્થી શબ્દોની જોડ બનાવી. હવે તમે એકમનો અભ્યાસ કરી તમારા શિક્ષકની મદદથી મિત્રો તમે આ ઉત્તરો લખી શકો છો. તો આ રીતે ઉત્તરો લખીશું. તમારા પાઠ્યપુસ્તકમાં પણ લેખન કાર્ય માટે જગ્યા આપી છે, તો આપણે લેખન કાર્ય કરી લઈશું. પ્રશ્ન 7 નો ઉત્તર આ પ્રમાણે. હવે આગળ વધીએ, નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે પહોંચીશું પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 ની મિત્રો આપણને સૂચના આપી છે, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મિત્રો આપણને કૌંસની અંદર આટલા શબ્દ આપ્યા છે, કેટલાય, ગાઢું, ગોળી, ગરીબડા, શ્રદ્ધાળુ અને સારા નરસા. હવે મિત્રો આપણને એકમનો જ એક વાક્ય, એક નાનો ફકરો આપેલો છે, તેમાં ઉપરના જે જે શબ્દો છે તે શબ્દો આપણે આ ખાલી જગ્યાઓમાં ગોઠવવાના છે અને અર્થસભર વાક્ય બનાવવાનું છે. એ માટે તમે તમારા પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી શકો છો. તો જોઈએ, ખાલી જગ્યા ગાય ખાલી જગ્યા સ્વભાવની હતી. તો મિત્રો ગાયનું નામ હતું ગોળી, તો પહેલી ખાલી જગ્યામાં લખશું આપણે ગોળી. ગોળી ગાય ખાલી જગ્યા સ્વભાવની હતી. તો મિત્રો ઉત્તર લખશું ગરીબડા. ગરીબડા સ્વભાવની હતી. વાક્ય બોલો, તેનું ખાલી જગ્યા દૂધ અમે પીતા. તો મિત્રો ઉત્તર આવશે ગાઢું. ત્યારબાદ ખાલી જગ્યા લોકો ખાલી જગ્યા પ્રસંગે બોળીનું છાણ લેવા આવતા. તો મિત્રો કેટલાય ઉત્તર લખીશું આપણે કેટલાય. મિત્રો ઉત્તર લખીશું શ્રદ્ધાળુ. પહેલી ખાલી જગ્યામાં ઉત્તર શ્રદ્ધાળુ. શ્રદ્ધાળુ લોકો ખાલી જગ્યા પ્રસંગે, તો ઉત્તર લખીશું સારા નરસા. વાક્ય ફરીથી વાંચી લઈએ, શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોળીનું છાણ લેવા આવતા. એક વાર બોળીને જાનવર કરડ્યું, બાએ ખાલી જગ્યા ઉપાયો કર્યા. મિત્રો હવે એક જ શબ્દ વધ્યો છે, કેટલાય. ફરીથી જોઈ લઈએ હવે આખું વાક્ય, આખો ફકરો. બોળી ગાય ગરીબડા સ્વભાવની હતી, તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોળીનું છાણ લેવા આવતા. એકવાર બોળીને જાનવર કરડ્યું, બાએ કેટલાય ઉપાય કર્યા. તો આ રીતે મિત્રો આપણે આ ફકરાને પૂર્ણ કરીશું. એકમ વાંચી સમજી અને આપણે સારી રીતે ઉત્તર લખી શકીશું. મિત્રો ઉત્તર લખવા માટે પાઠ્યપુસ્તકમાં પણ જગ્યા આપી છે, તો આપણે ત્યાં લેખન કાર્ય કરી લઈશું. તો મિત્રો આ રીતે આપણે આ એકમનો પ્રશ્ન નંબર 4-8 અહીં જોયા. આશા રાખું છું કે તમને તમામે તમામ ઉત્તરો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને તમને આ વિડીયો ગમ્યો હશે. બાકીના પ્રશ્નો માટે અને તમામ સ્વાધ્યાયો જોવા માટે આ ચેનલના ચેનલ પેજ ઉપર જઈ તમે તે વિડીયોને જોઈ શકો છો અને તમે તમારા ઉત્તરો નોંધી શકો છો. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. તમારો ખૂબ ખૂબ આભાર.